જૂનાગઢમાં આવેલા એકમ પર દોલતપરામાં ભાજપના જ નગરસેવકોએ શુક્રવારી બજાર બંધ કરાવી. તેમનો દાવો છે કે વારંવારની રજૂઆત છતાં આ મામલે નિરાકરણ ન આવતા નગરસેવકો મેદાનમાં ઉતર્યા, બજારને બંધ કરાવી. દોલતપરામાં છેલ્લા અનેક વર્ષોથી શુક્રવારી બજાર ભરાય છે. આરોપ છે કે બજારને કારણે ટ્રાફિક જામ થાય છે અને કેટલાક વેપારીઓ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવે છે, જેથી ભાજપના નગરસેવક અશોક ચાવડા, નટુ પટોડિયા અને લાભુબેન મોકરિયા, શોભનાબેન પીટીયાના પતિ દ્વારા બજાર બંધ કરાવવામાં આવ્યું. નગરસેવકોનું કહેવું છે કે છેલ્લા અનેક વર્ષોથી આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી છે. જો કે બીજી તરફ મનપાના મેયરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દોલતપરા શુક્રવારી બજારને લઈ અને તેમને રજૂઆતો મળી છે. આગામી દિવસોમાં નાના વેપારીઓનું હિત વિચારી તેમને વૈકલ્પિક જગ્યા ફાળવાય તે અંગે પણ નિર્ણય કરવામાં આવશે. શુક્રવારી બંધ કરાવવાની માંગ અમારી ચાલુ છે. જ્યારે છેલ્લા 2-3 વર્ષથી તો સતત અમે રજૂઆત કરી છીએ અને અમે આની પહેલાં પણ સાથી કોર્પોરેટરો સાથે બંધ કરાવેલ હતી. ત્યારબાદ ગઈ શુક્રવારે મારા સાથી કોર્પોરેટરને આ લોકો દ્વારા અવ્યવહાર કરવામાં આવેલ હતો. તો આજે અમે 4-4 કોર્પોરેટર ગામજનો સાથે મળીને શુક્રવારી બંધ કરાવેલ છે અને કાયમી માટે બંધ રહે એવી અમારી અપેક્ષા છે. કમિશનર શ્રીને લેખિત રજૂઆત કરેલ અને ગઈકાલે મેયર શ્રીને રજૂઆત કરેલ, બંનેને લેખિતમાં રજૂઆત કરેલ અને આજ રોજ છતાં પાછી શુક્રવારી ભરાયેલ હતી. અમારા સાથી કોર્પોરેટર ચારેય સાથે અને અમારા તમામ ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે થઈ અને શુક્રવારી બંધ કરાવેલ છે. અને આગામી સમયમાં ક્યાંય પણ એવી વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તો આજે વેપારીઓ છે, નાના નાના વેપારીઓ છે, તેને પણ ધંધામાં મંદી ન આવે અને એમનો પણ ધંધો ચાલુ રહે તેમના માટે આગામી ક્યાંક કોઈ પણ જગ્યાએ વૈકલ્પિક ફાળવવામાં આવશે અને ફરીવાર આ શુક્રવારી ચાલુ કરવામાં આવશે.